એટલે જો આ બધા વિવિધ પ્રાણીઓ છે આપણે જેમ મનુષ્ય મોઢા દ્વારા લઈ છે એમ બધા પ્રાણીઓ વિશે આપણે જોવાનું છે એ સિવાયના બે આઠ પ્રાણીઓ વિશે આપણે આપણા સ્ક્રીન ઉપર છે એ જોઈએ છે તો જુઓ તો આ ક્યુ પ્રાણી છે અત્યારે ચોમાસામાં જોવા મળશે અને એમાં નળી જેવા મુખાંગ હોય અને એ વનસ્પતિના પાંદડા અને કોતરીને ખાય છે એના પછીની સ્લાઇડમાં આપણે જોઈએ છે આ હમિંગ બર્ડ બરાબર અને હમિંગબર્ડ છે છે ખોરાકની વધારે જરૂરિયાત હોય કેમકે પાંખો ને એકદમ ઝડપથી ફફડાવે છે બધા પ્રાણીઓને સૌથી નાનું પક્ષી કહેવાય છે અને એ પ્રાણી કઈ રીતે ખોરાક લે છે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો વનસ્પતિના ફૂલોનો અને વનસ્પતિનો રસ છે એ ચાસ દ્વારા ચૂસીને લે છે બરાબર એના પછીનું પ્રાણી જોઈએ આપણે ક્યુ પ્રાણી છે પતંગી બરાબર અને કયો ખોરાક છે વનસ્પતિજન્ય અને પતંગીઓ શેના દ્વારા લે છે મુખ દ્વારા ચૂસીને લે છે પછી જોઈ માથામાં માથાની જૂ

જન્ય ખોરાક પણ લઈ છે અને પ્રાણી જન્ય પણ કોઈ જીવ જંતુ મરી ગયું હોય તેને ઘણી બધી કીડી ઉપાડી ને જતી હોય એવું તમે બધા એ જોયું હશે બરાબર અને એ મુખ દ્વારા ચૂસીને લેતી હોય છે એના પછી નું પ્રાણી પ્રાણી છે માખી અને માખી છે માખીની ની એક ખાસિયત છે કે એના દાંત નથી હોતા અને એના પગની અંદર એટલા તીક્ષ્ણ દાંત હોય છે એટલે કે કોઈ પણ વસ્તુ પર બેસે અને પગના દાંત વડે એ વસ્તુનો ભૂકો કરી નાખે અને એ પછી પછી સાપ જોયો હશે દેટકા છે ઉંદર છે પ્રાણીઓને ગળી જાય ને અસગર જેવા જે મોટા સાપ કેવાય છે અજગર એ તો મોટા પ્રાણીઓને પણ ગળી જાય એટલે મુખ દ્વારા ગળીને લેતું હોય છે એના પછી પ્રાણી જો ક્યુ બ્રાન્ચ છે મત્સ્ય આલી ભાઈએ વાત કરી અને મેં તમને કીધું સેના દ્વારા લે છે સુંદ જેવા મુખમ દ્વારા બરાબર અને એમાં સોય જેવું હોય જે આપણે ચામડીની અંદર બેસાડે અને એમાંથી એ ખોરાક લેતો હોય છે અને વનસ્પતિમાંથી પે પોતાનું પોષણ છે એ લેતું હોય છે એના પછીનું ક્યુ પ્રાણી છે સમરી અને એ વનસ્પતિ જન્ય નથી લેતું પરંતુ કેવું છે પ્રાણી જન્ય બરાબર ખાસ કરીને સાપ છે

માછલી કયો ખોરાક તરીકે શેનો ઉપયોગ લેતો હોય છે ખોરાકમાં શું લે માછલી લી સેવા હા પછી પકાવેલું અનાજ બરાબર પછી પાણી લોટ માછલી બરાબર છે આપણે જેમ પ્રાણીઓની અંદર પ્રકાર છે ઋણાહારી માંસાહારી હવે અહીંયા બીજા ચિત્રો પણ આપેલા છે એના ઉપર તમારે પછી જઈને વિચાર કરવાનો છે આપણે ઘણા બધા પ્રાણીઓ વિશે ચર્ચા કરી લીધી સિંહ છે છે પછી કોણ વાંદરો છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સિંહા દ્વારા ખોરાક છે એ લેતો હોય છે બરાબર ક્યાં ક્યાં અંગ દ્વારા ખોરાક લેતો હોય એનો કયો ખોરાક લેતો એના પછીની સ્લાઇડ છે એ તમારી રીતે વિચારો બરાબર ક્યુ છે ચકલી છે અને બગલો છે બરાબર અને ચકલી છે કયો ખોરાક લેતો હશે અને બગલો છે કઈ રીતે અને કયા પ્રકારનો ખોરાક લેતો હશેકલ ચલાવવા માટે શક્તિ શક્તિની જરૂર હોય એટલે ખોરાક છે એટલે માણસ પણ આપણે મૂકી દીધો હવે એક એવું પ્રાણી આપણે જોવાનું છે કે જે ખોરાક ગ્રહણ કરવા માટે પોતાના શરીરમાંથી જઠરને બહાર લાવે અને પછી એ ખોરાકને ગ્રહણ કરે એના જે ઉપરનો જે પડ હોય એ પડની એના જઠર દ્વારા તોડી અને પછી એ ખોરાક છે એ ગ્રહણ કરે તો એવું એક પ્રાણી છે સ્ટાર ફિશ બરાબર તારા માછલી જેને શું કહેવામાં આવે છે તારા માછલી અને એ તારા માછલી છે એનો આપણે વિડીયો છે એ જોઈએ તમે જોયું કે સ્ટારફિશ છે એ કેલ્શિયમ કાર્બોનેટના કવચથી બનેલા પ્રાણીને બરાબર પોતાના જઠર દ્વારા ખેંચી લે છે અને એના કવચને તોડી અને પછી એ શું કરે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે આ પ્રાણી પોતાનું જઠરને બહાર લાવે અને પછી ખોરાક લઈને ફરી પાછું જઠરને પોતાના શરીરની અંદર છે એ લઈ જતું હોય છે હવે આપણે આપણા તંત્ર વિશે જોવાનું છે અને આપણું પાચનતંત્ર એટલે એક નળી જેવું છે કે જે પાચનતંત્રની શરૂઆત મુખથી થશે અને મુખથી એક નળી જેવું પાચનતંત્ર શરૂ થશે અને એના જુદા જુદા અંગો છે એની સમજ આપણે ટૂંકમાં લઈ લઈએ બરાબર અને એને પાચનક્રિયા કઈ રીતે થાય છે એ પછીના એપિસોડની અંદર આવશે તો અહીંયા તમને સ્ક્રીનની અંદર જો સ્પષ્ટ રીતે દેખાય છે આપણા બધા પાચન અંગો એમાં એક ખોરાક જાય છે ખોરાક ફરતો ફરતો આખી નળીમાંથી જો નળીનો આકાર છે બદલતો જાય છે છે એક જ નળી અને નળીનો આકાર બદલતો જાય છે અને એ આકારમાંથી જે પસાર થાય છે ખોરાક અને એનું પાચન થઈ અને અપાચિત ખોરાક છે એ શરીરની બહાર એ નીકળતો હોય છે હવે જોવાનું છે તો આમાં ક્યાં કયા અંગો આવશે એ અંગોની સમજ છે એ આપણે જોવાનું છે જે શરૂ થઈ અને એ પાચન નળી છે એ આપણા શરીરની અંદર આખું પાચન તંત્રની જે રચના કરે છે એની અંદર તો પેલું આપણે ક્યાંથી શરૂઆત થશે મુખથી મોઢાની અંદર જો કયા કયા અંગો જોવા મળે છે જીભ પછી દાંત અને લાળ ગ્રંથિ ત્રણ જોડ લાળ ગ્રંથિ હોય છે જીભ અને દાંત આ ત્રણ વસ્તુ આપણા મુખ ગૃહ ગુહાની અંદર છે એ જોવા મળે છે મુખ ગુહાથી આગળ આપણે જોઈએ તો જો ચિત્રમાં તમને સ્પષ્ટ દેખાય છે એના પછી અંદર અન્નનળી છે કયો અંગ છે અન્નનળી અને અન્નનળી પછીનું જે એક કોથળી જેવું અથવા તો એક આ કોથળી જેવી જે એક રચના બને છે કોળી કોથળી જેવી જેને શેના તરીકે ઓળખવામાં આવે છે જઠર આ તમે બધા જુઓ છો અન્નળીમાંથી ખોરાક જાય છે અને જઠરમાં જાય જઠરમાં ખોરાક વલોવાય જઠર પછી આવશે નાનું આંતરડું અને એના પછીનો અંગ આવશે એ ક્યુ આવશે મોટું આંતરડું બરાબર ને મોટું આંતરડું છે મળાશયની અંદર અંત પામે અને છેલ્લે મળ છિદ્ર મારફતે શરીરની બહાર છે એ ખુલતો હોય છે તો આપણા પાચનતંત્રના અંગો છે એની અંદર જો ક્યાં અંગોનો સમાવેશ થાય છે મુખ ગુહા મુખ ગુહાની અંદર દાંત જીભ અને લાળ ગ્રંથિઓ એના પછી અન્નનળી અન્નનળી પછી જઠર જઠર પછી નાનું આંતરડું નાનું આંતરું પછી મોટું આંતડું અને મોટું આંતડાનું રૂપાંતર મળાશય અને મળ તમાર પે અને એની સાથે જોડાયેલી ત્રણ મહત્વની ગ્રંથિઓ છે જો એને સહાયક પાચક ગ્રંથિઓ એકલી પાચનવાળીથી પાચનતંત્ર નથી બનતું એની સાથે આ પાચક ગ્રંથિઓ હોય છે જો લાળ ગ્રંથિ છે યકૃત છે અને સ્વાદુપિંડ યકૃતને આપણી ભાષામાં લિવર પણ કહીએ અંગ્રેજીમાં અને કાળજુ પણ કહીએ છીએ અને સ્વાદુપિંડ છે એ ખૂબ જ અગત્યના ત્રણ લાળ એને તમારે યાદ રાખવા માટે ત્રણેનો પહેલો પહેલો અક્ષર લઈ લો લા ય સ્વા એટલે યાદ રહી જશે લા એટલે લાળ ગ્રંથી ય એટલે યકૃત અને સ્વા એટલે કોણ આવશે સ્વાદુપિંડ એટલે ત્રણે ત્રણ સહાયક પાચક ગ્રંથિઓ છે એ તમને યાદ રહી શકે આજે આપણે પાચન એટલે શું વિવિધ પ્રાણીઓની અંદર ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ સાથે સાથે સ્ટારફીસ જેવા પ્રાણીઓની અંદર ખોરાક કઈ રીતે ગ્રહણ કરવા અને કઈ રીતે પાચિત થાય છે એ અને આપણા પાચન અંગોની સામ સમજ છે એ મેળવી નમસ્કાર